પૂછાઈ શકે છે એ દરેક ચેપ્ટર ના જે ક્વેશ્ચન છે એની આપણે થિયરી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે લઈને આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, તમને જણાવું કે WECC નો આખો કોર્સ લોન્ચ કરેલો છે, જેની અંદર આ ક્વેશ્ચન બેંક છે. ચેપ્ટર વાઇઝ દરેક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ના આન્સર મૂકેલા છે, પ્લસ મોડલ પેપર, પ્લસ સુપર 30 તો ખરા જ. ઓકે, તો હજી સુધી તમે કોર્સ પરચેસ ના કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી દેશો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. ઓકે, આપણે એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો જેથી નવા વિડીયો આવે તરત જ તમને નોટિફિકેશન આવી જશે. ઓકે, તો આપણે ચેપ્ટર વાઇઝ અહીંયા ક્વેશ્ચન જે બતાવેલા છે વિદ્યાર્થી મિત્રો, એ ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન તમારા તૈયાર કરી દેવાના છે. વાયરના પ્રકાર લખી અને સમજાવવાના પૂછી શકે છે, વાયર સિસ્ટમના પ્રકાર લખો અને સમજાવો તમને પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બંને. ઓકે, પછી વાયરિંગ કનેક્શન માટે લૂપ સિસ્ટમના પ્રકાર લખી અને સમજાવવાના પૂછી શકે છે. દોરો વાયર, ગોડાઉન વાયરિંગ, કોરિડોર વાયરિંગ, માસ્ટર ઓન ઓફ કંટ્રોલ, આ તમને ડ્રોઈંગ ખાસ ધ્યાન રાખજો, ડ્રોઈંગ પૂછી શકે છે. ઘરગથ્થુ વપરાશ માટે આઈનો નિયમ, આટલા 5 ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 4, 3 અને 7 માટે માર્ક્સ માટેના. ઓકે, વધુ આપણે તૈયારી કરવી હોય વિદ્યાર્થી મિત્રો તો મોડલ પેપર મૂકેલા છે, મોડલ પેપર ખાસ કરી લેશો જેથી મોડલ પેપર તમારા તૈયાર થઈ જશે તો તમને કોઈ તકલીફ પડશે નહીં, એની હું ગેરંટી આપું છું. આ તો ક્વેશ્ચન કરવાના છે પ્લસ મોડલ પેપર. ઓકે, પછી સેકન્ડ ચેપ્ટરની અંદર સારા અંદાજકારક લાક્ષણિકતાઓ લખવાની છે. ઓકે, પછી વૈજ્ઞાનિક અંદાજ અને સામાન્ય અંદાજ વચ્ચેની સરખામણી કરવાની છે. એપ્રોક્સિમેટ એસ્ટિમેટ અને સાયન્ટિફિક એસ્ટિમેટ શું હોય છે. પછી એક્સપ્લેન ધ ફેક્ટર કન્સિડર ઓફ સાયન્ટિફિક એસ્ટિમેશન શું હોય છે. સિરોપીલ ચાર્જ શું છે સમજાવવાનું કીધું છે. ખરીદ પદ્ધતિ લખીને કોઈક સમજાવવાનું કીધું. પરચેસ પ્રોડક્ટ શું હોય છે અને એક્સપ્લેન એની વન કહી શકે છે. પછી એક્સપ્લેન ધ આઇટમ રેટ કોન્ટ્રાક્ટ. ઓકે, આઇટમ રેટ કોન્ટ્રાક્ટ સમજાવવાનું પૂછી શકે છે. ટેન્ડરના પ્રકાર લખી કોઈક સમજાવવાનું અથવા સ્પેસિફાઈ અથવા કોઈક સમજાવવાનું પૂછી શકે છે. ટેન્ડર રદબાદલ થવાના કારણો શું છે, કે તે ડિસ્કવોલિફાઈ કેમ થતું હોય છે એના કારણો તમારે સમજાવવાના પૂછી શકે છે. પછી એક્સપ્લેન ધ ફંક્શન ઓફ પરચેસ કમિટી, ખરીદી સમિતિના કાર્યો તમને લખવાનું પૂછી શકે છે. પછી EMD અને સિક્યોરિટી ડિપોઝિટ શું છે સમજાવવાનું પૂછી શકે છે. ઓકે, તો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી એક્સપ્લેન ધ SOR શું છે, SOR શું છે સમજાવવાનું પૂછી શકે છે. તો આટલા ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો સેકન્ડ ચેપ્ટરના ખાસ. ઓકે, એના પછી થર્ડ ચેપ્ટર જે તમારું છે, થર્ડ ચેપ્ટરની અંદર સબ સર્કિટના નિયમો આઈ લખીને સમજાવવાના પૂછી શકે છે. ઓકે, ઘરગથ્થુ વાયરિંગના અંદાજિત સામાન્ય નિયમો લખી સમજાવવાનું પૂછી શકે છે. ઘરગથ્થુ વાયરિંગના અંદાજ માટેના સ્ટેપ લખવાનું પૂછી શકે છે. પછી બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં વપરાતા વાયરિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતા મુદ્દાઓ સમજવાનું પૂછી શકે છે. પછી ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગના સ્ટેપ સમજાવવાનું પૂછી શકે છે. MCB અને ELCB વચ્ચેનો તફાવત વેરી એન્ડ વેરી મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ક્લિયર. ઓકે, એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 4. તો ચેપ્ટર નંબર 4ની અંદર વિદ્યાર્થી મિત્રો, હવે ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય છે કે સર અમારે પાસ થવું છે તો શું કરવાનું. તો પાસ થવું હોય તો મોડલ પેપર મૂકેલા છે એટલું કરી દો, ઇઝી પાસ થઈ જશો, 100% ગેરંટી છે. હવે મોડલ પેપર છે વિદ્યાર્થી મિત્રો આપણે કોર્સની અંદર મૂકેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ખાસ એ મોડલ પેપર બંને છે, મોડલ પેપર છે, બંને મોડલ પેપર કરી દેશો તો તમને કોઈ તકલીફ થશે નહીં. ઓકે, પછી મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ માટે વપરાતી લેઆઉટ અને બ્લુપ્રિન્ટ સમજાવવાનું પૂછી શકે છે. ઓકે, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં સબસ્ટેશનની જગ્યા વિશે લખવાનું પૂછી શકે છે. પછી વાયરિંગ ડ્રીપ ટ્રી સિસ્ટમ સમજાવવાનું પૂછી શકે છે. પછી મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં કરવામાં આવતા વાયરિંગ સિસ્ટમના પ્રકાર લખવા સમજાવવાનું પૂછી શકે છે. મેઇન સ્વિચ બોર્ડ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વિશે સમજાવવાનું પૂછી શકે છે. હાઈરાઈઝી બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્શનની જરૂરિયાત કેમ હોય છે, શા માટે એનું આપણે ઇન્સ્પેક્શન કરાવીએ છીએ એનું પૂછી શકે છે. ઓકે, ક્લિયર. એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 5. તો ચેપ્ટર નંબર 5ની અંદર ઓવરહેડ લાઇનના ભાગોના નામ લખી અને તેના ઉપયોગો વિશે લખવાનું પૂછી શકે છે. ઓવરહેડ લાઇન માટેના સપોર્ટના પ્રકાર લખીને સમજાવવાનું પૂછી શકે છે. ઓવરહેડ લાઇનના સપોર્ટની લાક્ષણિકતાઓ લખવાનું પૂછી શકે છે. ઓવરહેડ લાઇનના વાહકોના પ્રકાર લખી સમજાવવાનું પૂછી શકે છે. ઇન્સ્યુલેટરના પ્રકાર લખો અને તેમાં બનાવવા માટેની મટીરિયલ અને ઇન્સ્યુલેટરના ફેલ થવાના કારણો પૂછી શકે છે. ઓકે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. પછી એના પછી છે સ્ટેટ દોરી અને તેનો ઉપયોગો અને તેના ભાગો સમજાવવાનું પૂછી શકે છે. અને ઘરગથ્થુ અને ઇન્ડસ્ટ્રીયલ સર્વિસના કનેક્શન વિશે સમજાવવાનું પૂછી શકે છે. ઓકે, પછી ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ માટે આઈનો નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને અંડરગ્રાઉન્ડ સર્વિસ કેબલ કનેક્શન સર્વિસ કનેક્શનના ભાગો અને તેના મટીરિયલની યાદી બનાવવાનું પૂછી શકે છે. ઓકે,
टाइम भी है, तो एक एक चैप्टर ना मैं ये मोस्ट एंड वेरी मोस्ट इम्पोर्टेंट क्वेश्चन ने ये बता भी दीदा है, तो एक बार तैयारी खास कर लेशो। और खास विद्यार्थी मित्रों ने फरी थी हूँ तमने कहूँ छू, वायरिंग सब्जेक्ट है, थोड़ो हेवी सब्जेक्ट है, वधारे क्रेडिट वालों से, तो प्लीज मेहरबानी करी आटला तैयार ना करता मॉडल पेपर पण जोड़े करी लेजो, जेथी तमने कोई पण टाइप नी प्रॉब्लम ना थाय विद्यार्थी मित्रों। ओके, वारंवार कहूँ छू, घना विद्यार्थी मित्रों फक्त आईएमपी पर ऊपर डिपेन्ड रहेवानी जरूर नथी, आईएमपी साथे साथे मॉडल पेपर करो तो तमने कोई प्रॉब्लम थशे नहीं। ओके, तो आ खास एक एक तमारे अहींयाथी तमारे स्क्रीनशॉट लेवा तो लई सको छो, अथवा कोर्स नी अंदर आखो पीडीएफ मुकेली छे, मॉडल पेपर नी पण मुकेली छे, तो मॉडल पेपर पण खास करी लेशो जेथी तमने कोई प्रॉब्लम ना थाय। मॉडल पेपर पहला तमे आ क्वेश्चन बैंक कर लो, एना पछी मॉडल पेपर कर लो, मॉडल पेपर कर्या पछी सुपर 30 जोई लो, एटले आमांथी ज क्वेश्चन हशे, तमारे बीजा एक्स्ट्रा करवानी जरूर नथी विद्यार्थी मित्रों। ओके, तो आशा राखू छू आ दरेक क्वेश्चन तमने आईएमपी छे ए तमारा माटे मददरूप थशे, आ वीडियो खूब ज मददरूप थशे, आ वीडियो ने वधुमां वधु शेर करवानो छे जेथी बीजा विद्यार्थी मित्रों पण आनो लाभ लई सके। अने खास विद्यार्थी मित्रों हजी सुधी तमारे अमारे चेनल पर नवा होय तो चेनल ने सब्सक्राइब करी देशो, बेल आइकन ऑन कर दो जेथी नवा वीडियो आवे तरत ज नोटिफिकेशन आवी जाय, अने तमारे बीजा मित्रों ने पण शेर करवानो छे आ वीडियो। ओके, तो आवाज नवा इन्फॉर्मेशन वीडियो साथे नवा दिवसे मळीशुं, त्यां सुधी विद्यार्थी मित्रों मने रजा आपशो, जय हिंद।